ગોહિલ 2 દિવસ કચ્છના પ્રવાસે. સમગ્ર ગુજરાત રાજ્યમાં સીઝનનો સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લામાં નોંધાયો છે અને કચ્છ જિલ્લામાં અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અને તેમાં છેલ્લા 10 દિવસની વાત કરીએ તો જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે માત્રામાં નુકસાન થયું છે. ત્યારે આજરોજ કાચકારા ટીવી ન્યૂઝ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે વાતચીત કરવામાં આવી હતી અને શક્તિસિંહ ગોહિલ જણાવી રહ્યા છે કે તેઓ 2 દિવસીય કચ્છના પ્રવાસે આવ્યા છે ત્યારે તેઓ જોઈ રહ્યા છે કે કચ્છમાં ભારે માત્રામાં નુકસાન થયું છે. તે જણાવી રહ્યા છે કે જ્યારે 1982માં અતિવૃષ્ટિની સ્થિતિ હતી, પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને કોંગ્રેસની સરકાર દ્વારા દરેકે દરેક નાનામાં નાના માણસને પૂરતું વળતર ચૂકવવામાં આવ્યું છે. જે વ્યક્તિએ પોતાના પશુધન ગુમાવ્યા હોય કે અન્ય કોઈ પણ નુકસાની ગઈ હોય તો તેનું પૂરેપૂરું વળતર કોંગ્રેસ સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યું છે. તો ગરીબોને પાકા મકાન પણ બનાવી દેવામાં આવ્યા છે. તેઓ ભાજપ પર આક્ષેપો કરતા કહી રહ્યા છે કે ભાજપ સરકાર દ્વારા ફક્ત ને ફક્ત નાગરિકોને લોલીપોપ અપાય છે. પોર્ટલના નામે તેઓ નાગરિકો સાથે ચેનચાળા કરી રહ્યા છે, ખરેખર તેઓને વળતર ચૂકવવું નથી. આવો આ અંગે વધુ સાંભળીએ શક્તિસિંહ ગોહિલના શબ્દોમાં. 2 દિવસ માટે કચ્છનો મારો કાર્યક્રમ છે. આજે પ્રારંભિક ચર્ચાઓ અમારા આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે કરી છે. સરકાર ઉદાર હાથે સહાય આવા સમયે કરે એ બહુ જરૂરી હોય છે. કોંગ્રેસની સરકાર હતી, 1982માં આવી જ અતિવૃષ્ટિ અને વાવાઝોડાની સ્થિતિ થઈ હતી ત્યારે જેનું જે નુકસાન ગયું એનું પૂરું વળતર એ વખતની કોંગ્રેસની સરકારે આપ્યું હતું. આજે પણ કોઈ આવે તો હું એમને ભોજાવદર, સમઢિયાળા જેવા ગામોમાં પાક્કા મકાનો, ગરીબ માણસોના ઝૂંપડા પડી ગયા હતા તો એને પાક્કા મકાનો બનાવીને આપ્યા હતા, આજે પણ ઊભા છે. હું તો બતાવી શકું એમ છું. કોઈનો બળદ ગયો, કોઈની બકરી ગઈ, કોઈની ભેંસ ગઈ, કોઈની ગાય ગઈ તો એને પૂરું વળતર. જે ખેડૂતોનો પાકને નુકસાન થયું હોય એને વળતર. જમીન નવસાધ્ય કરીને આપી હતી. આજે આ સરકાર એક ફોર્મ ભરાવે છે જેમાં કપડાને ઘરવકરીના મેક્સિમમ 2500 રૂપિયા અને ઘરની બધી નુકસાનીના બીજા 2500. હવે જેનું સર્વસ્વ બરબાદ થયું છે અને 5000 રૂપિયામાં કાંઈ ભલું થાય ખરું? હું વિનંતી કરું છું સરકારને કે આ ધોરણોમાં સુધારો કરો. માનવતાની દ્રષ્ટિએ ઉદાર હાથે સહાય અત્યારે કરવી જોઈએ. ખેડૂતના ખેતરોમાં વરસાદ અને સાથે પવનના કારણે કપાસ હોય તો એ આડો પડી ગયો હોય તો એ પાછો ઊભો ન થાય, એમાં કોઈ ઉત્પાદન શક્ય જ નથી. એક ખેડૂત તરીકે હું જાણું છું, તલનો પાક પાણી વધારે લાગવાથી સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. આવા અનેક પાકોને નુકસાન થયું છે ત્યારે એને પૂરું વળતર મળવું જોઈએ. સર્વેના નામે નાટક ન હોય, પોર્ટલ બોર્ટલ છોડી દેવા જોઈએ. વોટ્સએપ પર ખેડૂત પોતે વિડીયો કે ફોટો કરીને મોકલી આપે, જિલ્લા વાઇઝ નંબરો આપો અને પછી તમારે જરૂર લાગે ક્યાંય તો તલાટી મંત્રી કે જઈને જોઈ આવે જગ્યા. સરળતાથી ખેડૂતને પોતાનો જ પુરાવો પોતાવો આપે અને જ્યાં વોટ્સએપથી કે નથી મોકલી શકાય ત્યાં તલાટી મંત્રી ગ્રામસેવકને નિયુક્ત કરીને સર્વે કરીને તાત્કાલિક પૈસા મળવા જોઈએ. કેશ ડોલ્સ એટલે કે રોકડ સહાય રોજે રોજની લોકોને મળે એ માટેની જોગવાઈ આપણા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં છે. એમ છતાં આ સરકાર શું કહે છે કે સરકારે જેને ફેરવીને બીજે લઈ ગયા હોય એને જ કેશ ડોલ ચૂકવશો. આ વ્યાજબી નથી. જે પોતાની રીતે પણ મુશ્કેલીમાં બીજે ગયા છે એને કેશ ડોલ્સ મળવા જોઈએ. હું આજે વિસ્તારોમાં 2 દિવસ સુધી લોકોની વચ્ચે ફરવાનો છું. જે મુદ્દાઓ આવશે એ સરકારને જણાવીશું. વડાપ્રધાનશ્રી પણ આપણા ગુજરાતના છે. મેં આજે જે કોઈ પરિસ્થિતિ છે, હું જામનગરમાં સૌરાષ્ટ્રમાં હતો, અમિતભાઈ ચાવડાને અમારી પ્રદેશની ટીમ વડોદરા ખાતે જઈને આવી, બીજી ટીમોને પણ મોકલી હતી. જે કોઈ માહિતી આવી છે વડાપ્રધાનશ્રીને પણ મેં ઈમેલ કરી છે.